નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ભાયડીમાં તૈયાર કરાયેલ રામદીપનું અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભક્તોમાં અનોખી શ્રદ્ધા જોવા મળી રહી છે. વિશાળ રામદીપનું અરવલ્લી જિલ્લામાં આગમન થયું છે. વડોદરાના રામ ભક્તે રામદીપ બનાવ્યો હતો. 1100 કિલો વજન ધરાવતા રામદીપ ભાયલી ગામના અરવિંદ પટેલ રામદીપ બનાવ્યો હતો. રામદીપ 850 કિલો કરતા વધુથી ઘી સમાય એવી ક્ષમતા ધરાવે છે. દીપ યાત્રા મોડાસા ખાતે પહોંચી સ્વાગત કરવામાં આવ્યું હતું. 22 જાન્યુઆરીએ જ્યારે આધુનિક ભારતના રાષ્ટ્રપિતા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એવા પ્રસંગે આ જ્યારે અહીંયાથી નીવડો જઈ રહ્યો છે, એ રામ રાજ્યનો પ્રકાશ સંપૂર્ણ વિશ્વમાં ફેલાય એના માટેનો એક સામરક નાનકડો પ્રયાસ છે. 2014 થી રામરાજની શરૂઆત સબકા સાથ સબકા વિકાસથી થઈ છે, પરંતુ આનો પ્રકાશ સંપૂર્ણ દુનિયામાં જાય અને મા ભારતી વિશ્વગુરુ બને એની ભાવના લઈને આ દીવડો બનાવ્યો છે, જેના પ્રકાશથી જય જયકાર થવાનો છે અને રામલલા 500 વર્ષ પછી નીચ મકાનમાં બેસી રહ્યા છે. તો એનો ઉત્સાહ છે, દિવાળી છે, દીપાવલી મનાવી રહ્યા છે. જય શ્રી રામ. આ દીવો આમ તો 1 મહિનો 1.5 મહિનો થયો બનાવવામાં. આ દીવાની હાઈટ 9.25 ફૂટ છે, એનું વજન 1100 કિલો છે અને એમાં ઘી અંદર કરવું હોય દીવા માટે તો 850 કિલો ઘી અંદર મૂકવું પડે અને એનું જે દિવેટ છે એ 15 કિલોની મોટી દિવેટ બનાવેલી છે. દીવા ઉપર ચડવા માટે મેં સીડી કરી છે અને એમાં મસાલથી જે દીવો સળગી શકે એટલો મોટો દીવો, વિશાળ દીવો છે. કેટલો સમય લાગ્યો આ? સમય લાગ્યો મને 1 મહિનામાં. મેં કમ્પ્લીટ કર્યું છે, 5-6 ડિઝાઇન બનાવી અને એમાંથી એક આ ડિઝાઇન સારી લાગી એ પ્રમાણેનો મેં આ દીવો બનાવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.